સુરતના ચોક બજારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી. 13 દિવસમાં 400 પાનાની ચાર્જશીટ રજૂ થઈ. 500થી વધુ સીસીટીવી તપાસીને 5 કલાકની અંદર આરોપીની ધરપકડ થઈ. નવસારીમાં આઈટીએમ સાથે ચેડા કરતા 2 આરોપીની ધરપકડ. રિંગ રોડથી 5 લાખના મુદ્દાબાજ સાથે બંને આરોપી ઝડપાયા. સુથારી કામ કરતા આરોપીઓ બારડોલી, કામરેજ, વ્યારા, નવસારીના એટીએમ મશીનોમાં કરતા હતા છેડછાડ. રાજકોટના જસદણના વેરહાઉસમાં ચોરી મામલે આરોપીની ધરપકડ. જસદણ પોલીસે 14 આરોપીમાંથી 10 આરોપીની ધરપકડ કરી છે. 20 લાખના રાયડાની 675 બોરીની ચોરી થઈ. પોલીસે 568 બોરી કબજે કરી. સુરેન્દ્રનગરના ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરમાં અસામાજિક તત્વોનો આતંક. મંદિરમાં દારૂ પી નશાની હાલતમાં શખ્સોએ કર્યું તોફાન. મંદિરના પૂજારીને મારી નાખવાની ધમકી આપી. મંદિરમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉઠતા અનેક સવાલ. વડોદરાના સોનારકુઈ ગામે અકસ્માત. ડિવાઇડર સાથે અથડાઈ કાર. રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, રેડિયમ, સૂચના બોર્ડનો અભાવ. અધૂરા ડિવાઇડરને કારણે અનેક અકસ્માત સર્જાયા છતાં તંત્ર નિંદ્રાધીન.